हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश इंस्टंट जलेबी बनावानी रेसिपी। आ जलेबी मात्र 10 मिनिट में बनी जाए छे अने तेनी साथे साथे ज आ जलेबी बनावा माटे आपणे मार्केट माथी कोई पण सामग्रीओ लावानी कोई जरूर नथी रहती। घर में ज अवेलेबल सामग्रीओ माथी आज आपणे एकदम हलवाई करता पण सरस जलेबी घरे बनावीशुं। अने आ रेसिपी एटली इजी छे के जे लोको पहली वार जलेबी बनावता हशे तेनी जलेबी पण एकदम परफेक्ट अने सरस बनशे। तो आ वीडियो जोई अने आजे ज घरे ट्राई करजो, घर में बधाने खूब ज भावशे। अने जो तमे चेनल उपर नवा होय तो पहला तेने सब्सक्राइब करी दो, तेना माटे नीचे एक रेड बटन आपेलू छे तेना उपर क्लिक करी चेनल ने सब्सक्राइब करी दो अने बाजूमां आपेलो बेल बटन पण प्रेस करी दो। चेनल ने सब्सक्राइब करवे बिल्कुल फ्री में छे। तो चलो हवे आपणे जल्दी थी जलेबी बनावानी शुरुआत करी दईए। तेना माटे मैं अहीं एक बाउल लीधेलू छे। त्यारबाद हवे तेमां आपणे 4 मोटी चमची जेटलो मैंदो एड करीशुं। त्यारबाद हवे तेमां 1/2 चमची जेटलो ચોખાનો લોટ એડ કરીશું જેથી કરીને આપણી જલેબી એકદમ ક્રિસ્પી થશે। અને ત્યારબાદ સેમ 1 મોટી ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું। ત્યારબાદ તેને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેમાં ચપટી જેટલો આપણે કલર એડ કરીશું। મેં અહીંયા યલો કલર લીધેલો છે। જો તમારી પાસે કલર અવેલેબલ ના હોય તો તમે થોડી હળદર પણ એડ કરી શકો છો। ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું કરી અને આપણે પાણી એડ કરીશું અને એકદમ સરસ એવું જલેબી બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈશું। હજુ આપણું બેટર થોડું ઠીક છે તો આપણે તેમાં થોડું પાણી એડ કરીશું। હજુ ત્યારબાદ તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો જલેબી બનાવવા માટેનું આ જ કન્સિસ્ટન્સીવાળું બેટર એકદમ બનીને સરસ રીતે તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ હવે તેને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું અને બેટરને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે તેની ચાસણી તૈયાર કરી લઈશું। તો ચાસણી બનાવવા માટે આ રીતેનું એક પેન લઈશું અને તેમાં 1 કપ જેટલી ખાંડ એડ કરીશું અને તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું। તમે જે પણ બાઉલથી મેઝરમેન્ટ કરો તેનું જેટલી પણ ખાંડ લીધેલી હોય તેનું 1/2 પાણી લેવાનું છે। ત્યારબાદ ખાંડને પહેલાં તો સરસ રીતે ઓગળવા દઈશું આપણે। તમે જોઈ શકો છો આપણી બધી જ ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને તેને 5-6 મિનિટ સુધી કૂક થવા દઈશું જેથી કરીને એકદમ સરસ એવી ચાસણી તૈયાર થઈ જશે। હવે આપણી 5-7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ત્યારબાદ તેમાં 2-3 ટીપા લીંબુના એડ કરી દઈશું અને ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે તો આપણે તેમાં થોડું કેસર એડ કરીશું। જલેબીમાં કેસર હોય તે ખૂબ જ સરસ લાગે છે। જો તમારા ઘરમાં કેસર અવેલેબલ ના હોય તો તેને અવોઇડ પણ કરી શકાય। ત્યારબાદ કેસરને સરસ રીતે ચાસણીમાં મિક્સ કરી દઈશું જેથી તેની ફ્લેવર્સ એકદમ સરસ રીતે ચાસણીમાં ભળી જશે। હવે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું બેટર પણ એકદમ તૈયાર છે। હવે તેમાં ચપટી જેટલો આપણે કુકિંગ સોડા એડ કરીશું। બિલકુલ ચપટી જેટલો જ કરવાનો છે। જો કુકિંગ સોડા વધારે થઈ જશે તો જલેબી પ્રોપર શેપમાં નહીં આવે। ત્યારબાદ તેને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું। તો હવે જલેબી બનાવવા માટેનું આપણું પરફેક્ટ બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે જલેબી પાડવા માટે તેને આ રીતે ટમેટો કેચપની જે કોઈ બોટલ હોય તેમાં ભરી દઈશું। તો હવે તેને એકદમ સરસ રીતે પેક કરી દઈશું। તો હવે તેલમાં આ રીતે બેટરના 2-3 ડ્રોપ્સ એડ કરી અને આપણે ચેક કરી દઈશું। તમે જોઈ શકો છો ડ્રોપ્સ છૂટા પડી ગયા છે એટલે આપણું તેલ હજી વધારે ગરમ છે। તેલને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ બેટરને આ રીતે એડ કરતા જઈશું। તમે જોઈ શકો છો બેટર આ રીતે છૂટું ના પડે એટલે સમજી જવું કે આપણું બેટર એકદમ પરફેક્ટ ટેમ્પરેચર પર છે। તેલ વધારે ગરમ હશે તો જલેબી આ રીતે પરફેક્ટ નહીં પડે એટલે તેલનું ટેમ્પરેચર ચેક કરવું ખૂબ જ જરૂરી છે। તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે ખૂબ જ ઇઝીલી તમે જલેબી પાડી શકો છો। જલેબી પાડતા સમયે તેલનું અને ગેસની ફ્લેમ પણ એકદમ સ્લો રાખવાની છે
અને ત્યારબાદ જલેબી પડાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને ફાસ્ટ ફ્લેમ પર તેને તળી લઈશું, જેથી કરી અને જલેબી એકદમ સરસ રીતે તળાઈ જશે। જલેબી પરફેક્ટલી તળાયેલી હશે તો જ તે એકદમ ક્રિસ્પી થશે, નહીંતર તે થોડા સમય પછી પોચી પડી જશે। તો તેને તળવાની આ ટ્રીક ખૂબ જ જરૂરી છે। તો તમે જોઈ શકો છો આપણી જલેબી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને ડાયરેક્ટ ત્યારબાદ જે આપણે ચાસણી તૈયાર કરી છે તેમાં એડ કરી દઈશું। બિલકુલ આ રીતે એક વખત એડ કર્યા પછી તેની આપણે સાઈડ ચેન્જ કરી દઈશું, જેથી કરી અને તેમાં એકદમ સરસ રીતે મીઠાશ આવી જશે। અને હવે જલેબી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને પ્લેટ પર લઈ લઈશું। તો છે ને બનાવવી ખૂબ જ ઈઝી, અને માત્ર 4 ચમચી લોટમાં તમે આખા ઘર માટે જલેબી ઘરે બનાવી શકો છો। તો હવે વિડીયો જોયા પછી આજે જ ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। અને આ રીતે બનાવશો એટલે તમારી જલેબી પણ એકદમ ક્રિસ્પી અને મીઠી મીઠી બનશે। એક વખત આ રીતે બનાવશો પછી ક્યારેય પણ બજારમાંથી જલેબી તો નહીં જ લાવો। તો આઈ હોપ કે તમને મારી આ રેસીપી સારી લાગી હોય, તો પ્લીઝ આ રેસીપીને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે બધા જ ગ્રુપમાં શેર કરજો। અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે।